गुड मॉर्निंग विद्यार्थी मित्रों, धोरण छ માં હર્ષાબેન બોલી. આજે આપણે ધોરણ 6 માં પાઠ નંબર 16 માતૃહૃદય. આપણે માતૃહૃદય પાઠમાં જોયું તો બે પેરેગ્રાફ આપણે ભણ્યા હતા. આપણે જોયું છે કે માલધારી સ્ત્રી એમ કે સાંજનો સમય છે ને લાકડા વીણવા માટે નીકળે છે, તો એનું એમ કે 3-4 વર્ષનું બાળક એની પાછળ પાછળ જાય છે. અને એમ કે એ માલધારી સ્ત્રી પોતાના લાકડા વીણવામાં એટલી મશગુલ હતી કે એને ખબર ના પડી કે મારું બાળક ક્યાં ગયું. એ સમયે બાળક એમ કે નાના એક સિંહનું બચ્ચું હતું, એ ભેખડ ઉપર હતું, એને જોઈ અને એની પાછળ પાછળ જાય છે. ત્યાં સુધી આપણે જોઈતું બરાબર. એની પાછળ જાય છે ને નાનું ગલોડિયું કરતું હતું, તે ભેખડ ઉપર જોવે છે તો ગલોડિયાની નજર બાળક ઉપર પડે છે અને બાળકની નજર ગલોડિયા ઉપર પડે છે. બંનેમાં દોસ્તી થઈ જાય છે. એટલે આ માલધારી જું બાળક હતું એમ કે પેલા ગલોડિયાને લઈ અને પોતાના ઘર બાજુ આવે છે, એવું આપણે ત્યાં સુધી ભણ્યા હતા. હવે આગળ નવા દોસ્ત સાથે ભોળો શિશુ કાલી બોલી વાતો કરતો હતો, પરંતુ ત્યાં જ પાછળ ડણક સંભળાણી. માલધારી સ્ત્રી ચોંકી ઉઠી, તેને પોતાની સાથે આવેલ બાળકનું પોષણ આવ્યું. તેનો જીવ અડધો થઈ ગયો. કઠગરિયા પડતા મૂકી અને દોટ મૂકી પોતાના હૃદયના ટુકડાને રેઢો મૂકવાને બદલે મનોમન પસ્તાવો કરતી હાફરી ફાફરી દોડી, પરંતુ કાંટ વટાવી જ્યાં ભેખડ પાસે આવી ત્યાં તો તેણે સામેનું દ્રશ્ય જોયું. તે જોઈ અને તેની આંખે ચક્કર આવી ગયા. ધરતી ગોળ ગોળ ફરતી અને પોતાનું અસ્તિત્વ ભૂલાતું આવ્યું. શું કીધું છે કે આ નવા દોસ્તને પેલું બાળક, નવો દોસ્ત એને મળ્યો સિંહનું બચ્ચું, બાળ સિંહ, એને લઈ અને એમ કે દોડતું દોડતું જ્યારે આવ્યું ત્યારે એમ કે એની પાછળ એમ કે ત્યાં જ એને ડણક સંભળાણી સિંહની. કેમ કે સિંહનું બચ્ચાને લઈને આવે છે એટલે એ સિંહણ છે એ એના બચ્ચાને લેવા માટે એની પાછળ પાછળ આવતી હતી. એટલે એમ કે એની ડણક સંભળાણી, જેવી સિંહની ડણક સંભળાઈ તરત માલધારી સ્ત્રીને પોતાનું બાળક યાદ આવ્યું કે મારું બાળકને હું હમણાં મારી પાછળ પાછળ આવતું હતું પણ એટલામાં ક્યાં ગયું, એવું એણે વિચાર્યું. અને એમ કે એણે બાળકને રેડ્યું એટલે બાળકને પોતાનાથી છૂટું મૂક્યું. એનું એમ કે એને ખૂબ જ દુઃખ થયું, ખૂબ જ પસ્તાવો થયો. એટલે આમથી તેમ હાફરી ફાફરી પોતાના દોડતી દોડતી પોતાના બાળકને શોધવા માટે આવીને જ્યારે કોટ વટાવ્યું, એટલે એમ કે આ જે કોટ હતો એ કોટ વટ ત્યાંથી ઓળંગીને આગળ આવે છે ત્યારે તો જુએ છે તો એ બાળકના હાથમાં સિંહનું નાનું બચ્ચું હતું. ત્યારે એણે જે દ્રશ્ય જોયું એ દ્રશ્ય જોયા પછી આ માલધારી સ્ત્રીને ચક્કર આવી ગયા અને એમ કે ધરતી ગોળ ગોળ ફરતી હોય એવું એને લાગવા માંડ્યું. વાત એમ હતી કે ભેખડની બખોલમાંથી સિંહણે બચ્ચાને આગલા દિવસે જન્મ આપ્યો હશે, એટલે આ બચ્ચાને બોર્ડમાં હતા પણ એમાંનું એક બહાર નીકળી ગયું. સિંહણ મારણની તપાસ નજીક ગયેલી ત્યાં પાછળ પાછળ, પરંતુ માનવ બાળની ગંધે સિંહણ તુરત જ પાતાની બોર્ડ તરફ પોતાના વહાલ સોયાના રક્ષણ માટે દોડી આવેલી. જ્યાં પોતાનું શિશુ પેલા બાળક ઉઠાવીને જતો જોયો ત્યાં તો તેણે દૂરથી ત્રાડ નાખી. આ બાજુ પેલા માલધારી શિશુ માં પોતાના બાળકના રક્ષણ માટે દોડી આવી અને બંને ભૂલકા એ પશુધારી અને એક માલધારી કુદરતની કેવી બલિહારી. જો શું કીધું છે કે એક બાજુ સિંહનું બચ્ચું, એક બાજુ સિંહણ અને એક બાજુ માલધારી સ્ત્રી, આ બંનેની વચ્ચે એમ કે એક બાજુ સિંહનું બાળક ને એક બાજુ માલધારીનું બાળક.
આ વાત એવી હતી કે જ્યારે એક સિંહણે બખોલની અંદર બે ત્રણ બચ્ચાને જન્મ આપ્યો હતો અને એમ કે એ અહીંયા ખોરાકની શોધમાં તપાસ માટે આગળ નીકળી પડી, પણ એમ કે એને માનવની સુગંધી આવી, ગંધ આવી એટલે તરત જ એમ કે પોતાના બાળકના રક્ષણ માટે દોડી આવી. ત્યારે જોયું તો પોતાનું વહાલસાળા બાળક માટે જ્યારે દોડી આવે ત્યારે જોયું તો એ બાળક પોતાનું પેલા નાના બાળકની હાથમાં જેવો ઉઠાવીને જતો જોયો એટલે તેણે દૂરથી ત્રાડ નાખી, એટલે દૂરથી સિંહે ત્રાડ નાખી અને બૂમો પાડવાની ચાલુ કરી. એક બાજુ એમ કે માલધારી શિશુની માતા હતી અને બીજી બાજુ સિંહણ હતી, આ વચ્ચે બંને ભૂલકાઓ હતા. એમ કે કેવી કુદરતની બલિહારી છે કે એક બાજુ એક બાજુ પશુ દેહધારી અને એક બાજુ માનવ દેહધારી. એટલે ગમે તે માતા તો ગમે તે હોય, પશુની માતા હોય, ગાય ભેંસ કૂતરું સિંહ ગમે તેની માતા હોય કે આપણી માતા હોય, પણ માતાને તો પોતાના બાળકો વહાલા જ હોય એવું આપણને અહીંયા બતાવવામાં આવ્યું છે. માલધારી સ્ત્રી દૂર રહે રહે પોતાના બાળકને બગલમાં રહેલ સિંહને છોડી દે બૂમ પાડી, પણ છોડી દે બેટા છોડી દે, પણ બાળક હાથ એવું આવેલું અદ્ભુત રમકડું કેમ છોડે. માનો જીવ તાળવે ચોટેલો અને પાછળ ઘૂઘવાટા કરતી સિંહણનો સાવ નજીક આવી ગઈ. કોણ જાણે રક્ષણ જાણે ક્ષણમાં શું બનશે. શું કીધું છે કે માલધારી સ્ત્રી હતી એ દૂર રહે દૂરથી બૂમો પોતાના બાળકને પાડતી હતી કે હવે બેટા આપેલા જે તે નાનું બાળકને પકડ્યું છે એને છોડી દે, પણ એમ કે એને છોડતી ન હતી. અહીંયા પશુ હોય કે પક્ષી હોય કે માનવી હોય, દરેકને પોતાની માને દરેકને પોતાનું બાળક વહાલું હોય છે એવું આપણને આ પાઠમાં બતાવવામાં આવ્યું છે. એટલે એમ કે આ માલધારી સ્ત્રી પોતાના બાળકને એવું કહે છે કે છોડી દે બેટા છોડી દે, પણ બાળકને જેવું સરસ અદ્ભુત એવું રમકડું પોચું એ પોતાના હાથમાં જે આવેલું એ છોડે ખરું. અને એને એમ કે એને તો મસ્તીમાં જતું હતું, બાળકને શું ખબર કે આ સિંહનું બચ્ચું છે અને પાછળ સિંહણ આવે છે, એવી કોઈ જ જાતની એ નાના બાળકને ખબર નહોતી. માનવ જીવ એમ કે તારવે એમ કે માનવ જીવ ખૂબ ચિંતિત થઈ ગયો હતો, તારવે ચોંટી ગયો હતો અને એમ કે પાછળ એની પાછળ પેલી ઘૂઘવાટા કરતી સિંહણ એ પણ એકની નજીક આવી રહી હતી. એથી એક માને વધારે ચિંતા થવા લાગી હતી, પણ માં કંઈ કરી શકે તેમ હતી નહીં. માનવ સ્ત્રીએ પોતાના બચ્ચાને પકડાયેલા છેલ્લી વિનંતી કરતા જાણે ચીસ પાડી, છોડી મૂક બેટા છોડી દે. સિંહણ પણ બાળકની ફક્ત 7 ફૂટ દૂર પાછળ ચાલતી આવતી અને ઘૂઘરાટ કરતી હતી. તેની આંખોમાં અજબ પરિવર્તન આવી રહ્યું હતું. શું કીધું છે કે માં જે માનવી સ્ત્રી હતી, જે માલધારીની સ્ત્રી હતી, એ પોતાના બાળકને એમ કે છેલ્લી વિનંતી કરીને મોટેથી ચીસ પાડીને એવું કીધું કે છોડી મૂક બેટા છોડી મૂક, આ બાળક આને તું છોડી મૂક. એટલે એમ કે માલધારી સ્ત્રી પોતાના બાળકને સિંહણથી બચાવવા ઈચ્છતી હતી અને સિંહણને એવું નહોતું, પણ સિંહણ પોતાનું બાળક આ બાળક લઈને જતું હતું એટલે એમ કે એની પાછળ આવી રહી હતી. એટલે આ એમ કે સિંહણ અને બાળક વચ્ચે ફક્ત 7 ફૂટનું જ અંતર રહેલું હતું. એટલે સિંહણ પણ એવું વિચાર પેલી માલધારી સ્ત્રી એવું વિચારી છે અને એમ કે એ વખતે ઘૂઘવાટા કરતી આવતી હતી આ સિંહણ અને એની આંખોમાં કંઈક અજાબનું જેવું પરિવર્તન જોવા મળતું હતું. માલધારી બાળકે સિંહ શિશુને પડતું મેલ્યું અને દોડીને માની ગોદમાં ભરાઈ ગયું. આ બાજુ પેલું સિંહ શિશુ પણ દોટ માની ગોદમાં ચાલ્યું ગયું. સામસામે બંને માતાઓ અને વચ્ચે તેમના શિશુઓ. ઘડી બે ઘડી આ માતાઓએ આંખ મિલાવી અને માલધારી સ્ત્રી પાછા પગે ઘેર ચાલી ગઈ. તેને પોતાના નેસમાં રહેઠાણમાં જવું હતું. જ્યારે સિંહ તેના જંગલમાં પોતાની બોર્ડમાં જવું હતું, બંને માતાઓ પોતાના શિશુઓને લઈને ચાલી ગઈ. તેમના ખોળિયા જુદા હતા, પરંતુ શિશુ પ્રત્યેની અને માતાનો પ્રેમ
એક અશોધ ભેદ ન હતો. માનવ હોય કે પશુ, માતૃ હૃદય સૌના સરખા. આપણને અહીંયા છેલ્લે એ બતાવ્યું કે માનવી હોય કે પશુ હોય, પણ દરેકના હૃદય, માતાનું હૃદય બધાનું એક જ સરખું હોય. શું કીધું કે જ્યારે માલધારી સ્ત્રી આવી મોટીથી ચીસ પાડી કે મૂકી દે બેટા, એટલે એમ કે એવું સાંભળ્યું એટલે પેલું માલધારીનું બાળક એ આ સિંહના બચ્ચાને છૂટું પડતું મૂક્યું અને દોડીને પોતાની માતાની ગોદમાં જતું રહ્યું. પેલી બાજુ પેલું સિંહનું નાનું બચ્ચું હતું એ દોડ મૂકી અને સિંહણની ગોદમાં ગયું. બંને માતાઓ, સિંહણ અને માલધારી સ્ત્રી, બંને માતાઓ પોતપોતાના બાળકોને લઈ લીધા અને બંને માતાઓ પોતાના એકબીજા સામે જોઈ રહી અને એમ કે પાછા પગે ઘરે ચાલી ગઈ. માલધારી સ્ત્રીને પોતાના નેસડામાં જવું હતું, જ્યારે પેલી સિંહણને પોતાના નાના બાળ સિંહને લઈ અને તેને પોતાની બોડમાં, એમ કે જ્યાં સિંહને જન્મ આપ્યો હતો, સિંહ બચ્ચાને જન્મ આપ્યો હતો ત્યાં જવું હતું. હવે બંને માતાઓ પોતપોતાના નાના શિશુઓને લઈ અને પોતપોતાના ખોરિયામાં જતી રહી. ખોરિયા એટલે કે જીવ, દરેક જાતના, દરેકના ખોરિયા જુદા હતા, પણ શિશુ પ્રત્યેની મમતા એટલે નાના બાળ પ્રત્યેની મમતા બંનેની સરખી હતી. અહીંયા આપણને બતાવ્યું છે કે માનવી હોય કે પશુ, દરેક માતૃ હૃદય તો બધાના સરખા જ હોય. મારી મમ્મી હોય, તમારી મમ્મી હોય કે તમારા મમ્મીની મમ્મી હોય, તમારા પપ્પાની મમ્મી ઘેર હોય ને, એને તમારા પપ્પા નોકરીથી આવે ને એટલે એને તમારા પપ્પાને જોઈને તમારા પપ્પાની મમ્મી ખુશ થઈ જાય. એટલે એમ કે અહીં બતાવવામાં આવ્યું છે કે માતૃ હૃદય બધાના એક સરખા હોય છે. માતાનો પ્રેમ પોતાના બાળક માટે હર હંમેશ રહેલો